हेलो स्टूडेंट, वेलकम टू बायोलॉजी बाय नेहा पटेल. स्टैंडर्ड 11th, चैप्टर नंबर 11th, वनस्पतियों में वहन. आज नो लेक्चर नंबर 9. तो आज आप टॉपिक नंबर 11.3.2 वनस्पतियों में पानीना ऊपर तरफ वहन कई रीते थाय छे एना विषय की माहिती मेळवीशुं. तमारी एनसीईआरटी टेक्स्टबुक में पेज नंबर 186 पर आ टॉपिक आपेलो छे. आपणे लास्ट लेक्चर एमां जे मूळ द्वारा पाणीનું શોષણ કઈ રીતે થાય છે, મૂળ રોમ કે જે પાણીનું શોષણ કરી અધિસ્તરમાં પહોંચાડે છે અને ત્યારબાદ અધિસ્તરમાંથી બે પથ, અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ દ્વારા પાણી વહન પામી બાહ્યક, પછી અંતસ્તર, પરિચક્ર અને ત્યારબાદ મૂળની જલવાહક પેશીમાં પહોંચે છે. ત્યાં જ આપણે ત્યાં જ આપણે જોયેલું કે એકવાર પાણી મૂળની જલવાહક પેશીમાં પહોંચી જાય છે ત્યારબાદ પાણીનું ઉર્ધ્વ વહન થાય છે, બરાબર છે. આપણે મૂળમાંથી પાણી વનસ્પતિને અલગ અલગ ભાગોમાં પહોંચાડવાનું છે તો મૂળની જલવાહક પેશી સુધી એકવાર પાણી પહોંચે એ પ્રક્રિયાને આપણે પાણીનું શોષણ કહીએ. ત્યારબાદ જે પ્રક્રિયા થાય એને પાણીનું ઉપરની તરફનું વહન કઈ રીતે થાય છે એ સમજવાનું છે. તો હમણાં જ આપણે જોયું એટલે આગળના ટોપિકમાં જ કે વનસ્પતિઓમાં ભૂમિમાંથી પાણીનું શોષણ કેવી રીતે કરે છે અને વાહક પેશીઓમાં તેને કેવી રીતે પહોંચાડે છે, બે પથ દ્વારા, અપદ્રવ્ય પથ અને સંદ્રવ્ય પથ દ્વારા. હવે આપણે તે જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કરીશું કે પાણી વનસ્પતિઓમાં વિવિધ ભાગો સુધી કેવી રીતે પહોંચે છે. મૂળમાંથી પ્રકાંડ, મુખ્ય પ્રકાંડ, ત્યાંથી તેની શાખાઓ, પર્ણ, બરાબર, બધા જ ભાગો સુધી કેવી રીતે પહોંચે છે. આ પાણીનું વહન સક્રિય છે અથવા નિષ્ક્રિય પણ હોઈ શકે, ક્વેશ્ચન પૂછે છે. કારણ કે આપણે પાણી વૃક્ષના પ્રકાંડમાં ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વહન કરે છે. આપણને ખબર છે ઉર્ધ્વ વહન કરાવવાનું છે પાણીનું, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વહન કરવાનું છે. વનસ્પતિના જે ભૂમિગત ભાગ છે એટલે કે મૂળથી વનસ્પતિના હવાઈ ભાગો તરફ વહન કરાવવાનું છે અને જ્યારે પણ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં વહન કરાવવાનું છે તો શું શક્તિની જરૂર પડશે, ઊર્જાની જરૂર પડશે અને પડશે તો એ ઊર્જા વનસ્પતિને કોણ આપે છે, ક્યાંથી મેળવે છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે હવે આગળના ટોપિકમાં જોવાના છે. તો હવે જ્યારે પણ આપણે આગળ મેં દર્શાવેલું કે જે ઘટકનું વહન જોઈ રહ્યા છીએ તો આપણો ઘટક છે પાણી અને એ વહન માટે જેટલા જેટલા જ્યાં પણ કોન્સેપ્ટની જરૂર પડે એ સાથે સાથે સમજતા જઈએ છીએ. આપણે જળ ક્ષમતા, શ્રુતિ, રસ સંકોચન એ બધા ઘટક તો જોઈ જ ગયા, પરંતુ હવે પાણીનું વહન આગળ સમજવું છે તો બીજો એક સિદ્ધાંત જોશે જેને કહેવાય મૂળ દાબ. તો તમારો ટોપિક 11.3.2.1 મૂળ દાબ, રૂટ પ્રેશર શું છે એના વિશેની માહિતી આપણે મેળવી. તો આપણો ટોપિક છે મૂળ દાબ, જેને રૂટ પ્રેશર કહે છે. પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે 1916માં આના વિશેની માહિતી આપેલી છે. ચલો એના વિશે એક એક લાઈન સમજીએ કે જેવી રીતે ભૂમિના વિભિન્ન આયન, આપણને ખબર છે કે જમીનમાં વિવિધ પ્રકારના આયનો એટલે કે ખનિજ તત્વો રહેલા છે કે જે સક્રિય રીતે મૂળની વાહક પેશીમાં વહન પામે છે, બરાબર. તો પહેલાં તો આયનોનું વહન આપણે સમજેલા નથી, આપણે પાણીનું જ વહન સમજીએ છીએ, પાણી કઈ રીતે એન્ટર થાય છે. પણ આગળ પણ સમજ્યા કે પાણીની સાથે સાથે એના પ્રવાહમાં જ જમીનમાં રહેલા જે આયનો અથવા ખનિજ તત્વો છે એ પણ આ જ પથ દ્વારા વહન પામશે, જે સંદ્રવ્ય અને અપદ્રવ્ય પથ દ્વારા. પરંતુ આયનોનું વહન છે એ સક્રિય વહન છે, જ્યારે પાણીનું વહન એ પ્રસરણ અથવા નિષ્ક્રિય વહન છે. તેવી રીતે જ આ ક્રિયા એ તેમના જળ ક્ષમતા ઢાળના આધારે જ થાય છે. જે મૂળદાબ છે એ જળ ક્ષમતા ઢાળના આધારે જ થાય છે. કઈ રીતે? એના કારણે જલવાહક પેશીની અંદર વધારે દબાણ ઉત્પન્ન થાય છે અને આ ધનાત્મક દબાણને શું કહેવાય છે, મૂળદાબ કહે છે. એટલે મૂળદાબ અથવા રૂટ પ્રેશર હંમેશા પહેલાં તો પોઝિટિવ હોય છે. ક્યાં ઉત્પન્ન થાય છે? જલવાહક પેશીની અંદર ઉત્પન્ન થાય છે, બરાબર. એ ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર છે? તો જળ ક્ષમતા ઢાળને કારણે જ આ ઉત્પન્ન થાય છે. તો પહેલાં તો અહીં સુધી ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે એ પોઈન્ટ તમને હું સમજાવી દઉં છું. તો અહીંયા મેં તમને એક મૂળનો આડો છેદ દર્શાવેલો છે રફલી. અહીંયા અધિસ્તર છે એના મૂળ રોમ છે, બરાબર. આપણને ખબર છે કે આ બાહ્યક છે, ત્યારબાદ
આ અંતસ્તર, પરિચક્ર અને પછી આ મૂળની જલવાહક પેશી છે. હવે જુઓ ખાસ કે આ જે મૂળની જલવાહક પેશીમાં જે દબાણ ઉત્પન્ન થાય છે એને આપણે મૂળદાબ કહીએ છીએ. આપણો પોઈન્ટ આપણે મૂળદાબ અથવા રૂટ પ્રેશર સમજવાનું છે. એનો મતલબ કે પ્રેશર ક્યાં સર્જાય છે? મૂળમાં સર્જાય છે, મૂળની જલવાહક પેશીમાં. પાણીનું વહન આપણે સમજી ગયા કે પાણી અહીંયા વહન પામે, બરાબર. અહીંયા બાહ્યક જે મૃદુદક પેશીના કોષોનું બનેલું છે કે જેમાં આંતરકોષીય અવકાશ છે, કે તેના દ્વારા પાણીના અણુ અપદ્રવ્ય પથ કે પછી સંદ્રવ્ય પથ દ્વારા વહન પામી અને અહીંયા મૂળની જલવાહક પેશી સુધી પહોંચે છે. તો જ્યારે પણ પાણી શોષાતું હોય છે, ખાસ વસ્તુ ધ્યાન રાખો, તો શું થશે? હંમેશા એક જલ ક્ષમતા ઢાળ અહીંયા ઉત્પન્ન થયેલો રહેશે. તેની અંદર બાહ્યકના કોષોમાં, ખાસ સમજો, પાણી આ રીતે બધે જ એન્ટર થયું છે. તો એવું થશે કે અહીંયા પાણી એન્ટર થાય, અહીંથી અહીંયા જાય એટલે અહીંયા પાણી ઘટે, એના કારણે અહીંયા ઉત્પન્ન થાય. આ પાણી આ કોષમાં જાય એટલે અહીંયા પાણીનું પ્રમાણ ઘટે એટલે અહીંયા જલ ક્ષમતા ઘટે, બરાબર. એટલે અહીંયા વધુ જલ ક્ષમતાથી પાણી આની અંદર એન્ટર થાય. આ રીતે ઈચ એન્ડ એવરી દરેક કોષ, ચલો મોટા બે કોષ લઈને દર્શાવું કે આવું કંઈક થાય કે પાણી આ કોષમાં આવ્યું. અહીંયા જ્યારે પણ પાણી એન્ટર થાય છે તો અહીંયા પાણી ઓછું હોય છે એટલે અહીંયા જલ ક્ષમતા વધુ, અહીંયા જલ ક્ષમતા ઓછી, તો પાણી આ કોષમાં જાય, બરાબર છે. પછી આ કોષમાં જ્યારે પણ પાણી આવ્યું તો એ સમયે અહીંયા પાણી ઘટે તો એ અહીંથી એન્ટર થાય. તો એક પ્રકારની ચેઇન, સાંકળ જેવું રચાય. હવે પાણી જ્યારે આમાં જાય છે તો અહીંયા જલક્ષમતા પાછી ઘટે, બરાબર છે. અહીંયા જલ તો જલ વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતાનો એક જલક્ષમતા ઢાળ રચાય છે. પરંતુ તમે એવું કહી શકો કે આ રીતે પાણીના વહનને કારણે, આ રીતે પાણી એન્ટર થશે તો આ બધા જ કોષો એ પાણીથી ભરાયેલા થઈ જશે. કારણ કે વનસ્પતિમાં આ મૂળ છે તો મૂળમાં બધી જ બાજુથી આ રીતે પાણી એન્ટર થશે. આ જમીન છે, આપણે આડો છેદ લીધેલો છે એટલે પાણી સમજો કે આમ અંદર આમ એન્ટર થાય આ રીતે, બરાબર છે. તો આ બધા જ કોષો પાણીથી ભરાઈ જશે. હવે જુઓ કે જ્યારે બધા જ કોષો પાણીથી ભરાય તો આપણે સમજી શકીએ કે પાણી બધા જ કોષોની અંદર એન્ટર થાય છે એટલે બધા જ કોષો આસુન બને છે. જ્યારે બધા જ કોષો આસુન બને ત્યારે એક પ્રકારનો દાબ સર્જાય, અશ્રુતિ દાબ પણ હોય અને એમાં આસુનતા દાબ પણ. ઇન શોર્ટ, આ બધા જ કોષોના જે સંયુક્ત દબાણ, આ જે મૂળમાં જે બાહ્યકના બધા જ કોષો પાણી ગ્રહણ કરે, કારણ કે બધા જ કોષોમાં પાણી અંદર એન્ટર થાય, પાણી કોષની અંદર પ્રવેશવાને કારણે એમાં આશ્રુતિ દાબ અને સાથે આસુનતા દાબ પણ, કોષ બધા આસુન થાય એના કારણે આસુનતા દાબ સર્જાય. હવે બધા જ કોષમાં દબાણ સર્જાય તો બાહ્યકના બધા જ કોષનું દબાણ લાગે કઈ બાજુ? અંદરની તરફ. અહીંયા જે દબાણ છે એ કોના તરફ લાગે? અંદર. તો એના કારણે આ જે જલવાહક પેશી એમાં દબાણ ઉત્પન્ન થાય છે. કોના દ્વારા ઉત્પન્ન થયું? મૂળના જે બાહ્યકના કોષો દ્વારા મૂળની જલવાહક પેશીમાં. સમજાય છે? બધા જ કોષો, આ બધા જ કોષો ફૂલાય તો દબાણ ઉત્પન્ન થાય અને આ રીતે સંયુક્ત ગોળાકાર દબાણ ઉત્પન્ન થાય તો એ દબાણ આમાં આવે ક્યાંથી? તમે એમ સમજી લો કે જો આવું પેન જેવું કંઈક હાજર છે કે પછી કોઈ ટ્યુબ છે, તમે આમ ટ્યુબને આમ દબાવો, ઇન શોર્ટ આમ ગોળાકાર દબાણ આ રીતે આમ ટ્યુબને દબાવો. ચલો હું આ રીતે હાથથી આ ટ્યુબને દબાવું છું તો શું થાય કે વચ્ચે જે પોલાણ છે એમાંથી પાણી ઉપરની બાજુ આવે. તો અહીંયા આ જે જલવાહક પેશી છે એમાં પાણી ઉર્ધ્વ તરફ વહન પામે. ઇન શોર્ટ, આવી ધારો કે કોઈ એક ટ્યુબ છે અને એને બધી બાજુથી અહીંયા હું દબાવું છું આમ હાથથી આમ ચપટીની જેમ, તો અહીંયા જે પાણી હશે ઓબ્વિયસલી ઉપર જશે. એવું કંઈક આમાં થાય, આ બાહ્યકના બધા જ કોષોમાં દબાણ ઉત્પન્ન થાય અને એ દબાણ આની જલવાહક પેશી પર જાય. જલવાહક પેશીની આ નળીઓ છે, આ નળીનો ભાગ ખુલ્લો દેખાય છે એમ સમજો. આ નળીઓ આમ રીતે ઉપર આવેલી હોય છે જે પ્રકાંડમાં સળંગ હોય છે. પછી તો આ અહીંયા દબાણ ઉત્પન્ન થાય, દબાણને કારણે પાણી આમ અહીં ઉર્ધ્વ વહન પામે. તો એને મૂળદાબ સિદ્ધાંત કહે છે. થોડું મૂળદાબ વિશે સમજાવી દીધું. ટેક્સ્ટબુકમાં તમને ખાલી બે ત્રણ શબ્દ જ આપેલા છે. ચલો, તો અહીંયા મૂળદાબ સુધીનું તો અહીંયા પોઈન્ટ હવે ખબર પડ્યો કે જે રીતે આયનો પણ સક્રિય રીતે મૂળની અંદર વહન પામે છે, પાણી પણ અંદર વહન પામે છે, એટલે કોષો છે એ બધા જ ઘટકો અંદર પ્રવેશવાને કારણે આસુન થાય અને એક જલક્ષમતા ઢાળ પણ રચાય. ઇન શોર્ટ, જે બાહ્યકના બધા જ કોષો છે એ મૂળના બાહ્યકના બધા જ કોષો એ પાણી ગ્રહણ કરે
અને પાણી અંદર પ્રવેશવાને કારણે કોષો એ ફૂલાય અથવા આસુન થાય અને બધા બાહ્યકના બધા જ કોષોનો સંયુક્ત આસુન દાબ એટલે તમે મૂળ દાબ કહી શકો અને એના કારણે શેની અંદર દબાણ લાગે જળવાક પેશીની અંદર દબાણ સર્જાય આ ધનાત્મક દબાણને મૂળદાબ કહે છે હવે આગળ જ મેં કીધી કે કોઈ એક નળી છે ચલો કોઈ ટ્યુબ લીધી એ પાણીથી ભરેલી છે અને હમણાં જ મેં દર્શાવ્યું કે તમે એના હાથથી આમ પ્રેશર આપો તમારા હાથની વચ્ચે લઈ અને પાણી તમે આમ દબાવો તો તમે સમજો કે થોડુંક પાણી ઉપર ચડે સમજાય છે ધારો કે કોઈ નળી લઈ લો છો આ રીતે આ કોઈ ધારો કે નળી છે એનો એક છેડો બંધ છે આમાં ધારો કે પાણી ભરેલું છે તમે હાથથી આ નળીને આમ દબાવો તો થોડુંક પાણી ઉપર ચડી શકે એવું ન થાય કે એક મીટર સુધી પાણી ઉપર ચડી જાય પણ તો દબાણના કારણે થોડુંક પાણી ઉપર ચડે છે તો ઇન શોર્ટ તમે એવું કહી શકો કે તે પ્રકાંડમાં ઓછી ઊંચાઈ સુધી પાણીના ઉર્ધ્વ વહન કરવા માટે જવાબદાર છે ખાસ ધ્યાન રાખજો કે મૂળદાબ એ પ્રકાંડની અંદર કારણ કે મૂળની જલવાક પેશી એટલે મૂળમાંથી આગળ પ્રકાંડ સુધી પહોંચશે તો પ્રકાંડમાં ઓછી ઊંચાઈ સુધી પાણીના ઉર્ધ્વ વહનને કરવા માટે જવાબદાર છે અહીં તમને કહે છે કે એક પ્રયોગ જોઈએ કે જેના પરથી આપણને ખબર પડે કે મૂળદાબ સર્જાય છે અથવા મૂળદાબ જોઈ શકાય છે તેના માટે આપણે શું કરવાનું છે અહીંયા પહેલાં પ્રયોગ વાંચી લો કે એક નાની નરમ કે તરુણ પ્રકાંડવાળી કોઈ પણ વનસ્પતિ લઈ લો સામાન્ય રીતે નાના કદની વનસ્પતિ ટમેટાનો છોડ કેવી કોઈ નાના કદની વનસ્પતિ લઈ લો બરાબર તમે એ વનસ્પતિ કુંડામાં વાવેલી હોવી જોઈએ પૂરતું પાણી આપેલું હોવું જોઈએ આગલા દિવસે જેને દિવસે વાતાવરણમાં પર્યાપ્ત માત્રામાં ભેજ કે આદ્રતા એટલે કે ભેજનું પ્રમાણ પૂર્ણ સ્વરૂપે હોય તે દિવસે એટલે તો બીજી વસ્તુ કે એક તો નરમ કે તરુણ પ્રકાંડવાળી વનસ્પતિ હોવી જોઈએ બરાબર છે એ કુંડામાં વાવેલી હોવી જોઈએ એ કુંડામાં એને પર્યાપ્ત માત્રામાં પાણી આપેલું હોવું જોઈએ બીજું કે જ્યારે પણ તમે પ્રયોગ કરી રહ્યા છો જ્યારે પણ તમે જુઓ છો ત્યારે વાતાવરણમાં પૂરતો ભેજ હોવો જોઈએ અને આ પ્રયોગ તમારે વહેલી સવારે અથવા રાત્રે જ્યારે સૂર્યપ્રકાશ ન હોય ઇનશોર્ટ બાષ્પીભવન ન થતું હોય બાષ્પોત્સર્જન ન થતું હોય એ સમયે કરવાનો છે આ બધા શબ્દ યાદ રાખશો બરાબર છે તો જ્યારે પણ એક તો વાતાવરણમાં પૂરો ભેજ અથવા એને જેને આદ્રતા કહીએ છીએ પૂર્ણરૂપે હોય ત્યારે એ દિવસોમાં કયા દિવસો લેવાનો ભેજવાળું વાતાવરણ હોય એ દિવસ સવારના સમયે વહેલી સવારે જો તમે એની પ્રકાંડનું એટલે કે જમીનની નીચેનો નજીકનો ભાગ છે ત્યાં જ જો તમે વલયાકાર રીતે તીક્ષ્ણ બ્લેડ વડે એક કાપો મૂકી દો તો તરત જ તમે જોઈ શકો કે જે કાપેલા પ્રકાંડની ઉપરની સપાટી પર દ્રાવણના બિંદુ ઉપસી આવે છે ચલો એના માટેનો પ્રયોગ અહીંયા હું જરા તમને દર્શાવું કે તમે એક કુંડુ લો છો એની અંદર એક છોડ વાવેલો છે કુંડામાં એને પર્યાપ્ત પાણી આપેલું હોવું જોઈએ બરાબર બીજું વાતાવરણ ભેજવાળું હોય ત્યારે આ પ્રયોગ કરીએ છીએ વહેલી સવારે આપણે આ વસ્તુ જોઈએ છીએ કે આખું આ વનસ્પતિ આમ હોય તો તમે ધારો કે એના જમીનનું લેવલ છે ત્યાંથી એકદમ નજીકના ભાગે આ રીતે ધારો કે આમ કાપો મૂકી દો તો અહીંયા તમને પાણીના બિંદુ ઉપર ઉપસી આવેલા દેખાય અથવા થોડું પાણી બહાર નીકળતું દેખાય બિંદુ સ્વરૂપે પાણી છે એ શું દર્શાવે છે કે આ મૂળદાબ હાજર હોવાને કારણે જ તમે જ્યારે અહીં કાપો મૂકો તો એકદમ જ તમે પાણીના ડોટ અહીં બહાર નીકળેલા દેખાય થાય શું કે જળવાક પેશી છે એક પ્રકારની નળીઓ સ્વરૂપે છે બરાબર ચલો કોઈ એક નળીમાં ધારો કે આ રીતે પાણી જતું હોય આમ ઉપર અને તમે નળીને અચાનક જ અહીં કાપો મૂકો અને પાણી બહાર નીકળે તો એ શું દર્શાવે છે કે પાણી ઉપરની તરફ વહન પામે છે તો અહીંયા પણ પાણી આ રીતે ઉપરની તરફ વહન પામતું બિંદુ સ્વરૂપે પાણી બહાર નીકળે છે એ દર્શાવે છે કે અહીંયા મૂળદાબ હોય તો જ આ વસ્તુ થાય કેમ આપણે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે લઈએ છીએ અથવા વહેલી સવારે લઈએ છીએ રીઝન કે જો તમે એ પ્રયોગ સૂર્યપ્રકાશની હાજરીમાં કરો છો કે જ્યારે બાષ્પોત્સર્જન થતું હોય તો બાષ્પોત્સર્જનને કારણે તો પાણી ઉપર ખેંચાય જ છે તો એ સમયે મૂળદાબ જોઈ શકાતો નથી આપણે મૂળદાબ જોવો છે એટલે બાષ્પોત્સર્જન ન થતું હોય ત્યારે પાણી પણ ઉપર ચડે છે બાકી બાષ્પોત્સર્જન તો નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચાડવા માટે પણ બાષ્પોત્સર્જન જવાબદાર છે તો આપણે બાષ્પોત્સર્જન ન હોય એ સમયે જોવું છે એટલે વહેલી સવારે આ પ્રયોગ જોઈ રહ્યા છીએ તો અહીંયા પાણી એના બિંદુઓ ઉપસી આવેલા દેખાય જે દર્શાવે છે કે મૂળદાબ સર્જાયેલો હોઈ શકે બરાબર જોવો આ દ્રવ્ય
સકારાત્મક મૂળદાબ એટલે કે ધનાત્મક મૂળદાબને કારણે થાય છે. આ જે બહાર નીકળ્યું પાણી એ કોના કારણે છે? સકારાત્મક મૂળદાબ અથવા ધનાત્મક મૂળદાબને કારણે થાય છે. હવે જો તમે પ્રકાંડ પર એક રબરની પાતળી નલિકા કે પછી નળી ચડાવશો તો તમે વાસ્તવમાં એ સ્રાવના દરનું માપ પણ કાઢી શકશો. બરાબર છે? કેમ અહીંયા દ્રવ્ય કહે છે પાણી નહીં, કારણ કે એમાં પાણી સાથે ખનિજ તત્વો પણ ઓગળેલા હોય છે એટલે. અને તમે જે પણ સ્રવિત દ્રવ્ય, સ્રવિત દ્રવ્ય એટલે જે દ્રવ્ય બહાર નીકળે છે, એના પરિબળોની સંરચના પણ જાણી શકશો કે દ્રવ્યમાં કયા કયા ઘટકો છે. ઇન શોર્ટ, મૂળદાબની અસર રાત્રિએ અને સવારના સમયે પણ આ ઘટનાને જોઈ શકાય છે. આ સમયે જ વધારે જોઈ શકાય એટલે તમને કીધું દિવસે સવારના સમયે કરવાનું. એવો દિવસ કે જ્યારે ભેજ હોય તે દિવસે સવારના સમયે આ પ્રયોગ કરવાનો છે, અથવા રાત્રે. રાત્રે અને સવારે કેમ? કે જાણે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા ગેરહાજર હોવી જોઈએ. બાકી તમે ધારો કે દિવસના કરો છો કે જ્યારે સૂર્યપ્રકાશ હાજર હોય અને બાષ્પોત્સર્જન થતું હોય તો તમે કાપો મૂકો એટલે પાણી તમને બહાર નીકળતું દેખાય જ. રીઝન કે બાષ્પોત્સર્જનના કારણે પાણી ઉપર ચડતું જ હોય. બરાબર છે? પરંતુ આપણે મૂળદાબના કારણે પાણી ઉપર ચડે છે જોવું છે એટલે રાત્રે અથવા સવારના સમયે જ આ ઘટનાને જોવાની હોય છે. કે જ્યારે બધા જ પોઈન્ટ એમસીક્યુ માટે ધ્યાન રાખવાના કે બાષ્પીભવનની ક્રિયા એ ઓછી થાય અને વધારાનું પાણી છોડના પ્રકાંડના અગ્રભાગની ટોચ પર વિશેષ સ્વરૂપે છિદ્રોમાંથી સ્રવિત પાણીના બિંદુના સ્વરૂપમાં નિલંબિત રહે. અને આ પ્રકારે અહીં એક વ્યાખ્યા છે, પ્રવાહી સ્વરૂપમાં પાણીનો વ્યય થાય તો એને બિંદુ સ્વેદન ગ્યુટેશન કહે છે. એમસીક્યુ માટે આઈએમપી. બિંદુ સ્વેદન એટલે શું? સમજાયું કે તમે પ્રકાંડના અગ્રભાગ અથવા પ્રરોહાગ્રની ટોચ પર આ રીતે એના જે છિદ્રો હોય એટલે કે તમે આ ટોચ કાપો છો. અહીંયા આપણે જોયું અહીં પ્રકાંડનો ટોચ કાપીને જોવો છો એટલે નાનો છોડ હોય તો અહીંયા તમે ટોચ કાપો તો એના છિદ્રોમાંથી બિંદુ સ્વરૂપે પાણી નીકળે છે. અહીંયા પાણીનો વ્યય પ્રવાહી સ્વરૂપે થાય છે. બરાબર છે? કારણ કે બાષ્પોત્સર્જન હોય તો પાણીનો વ્યય થાય છે. વનસ્પતિમાં પણ આપણને ખબર છે બાષ્પ સ્વરૂપે વરાળ સ્વરૂપે થાય છે. અહીં પાણીના બિંદુઓ જ બહાર નીકળતા દેખાય છે એટલે કે પ્રવાહી સ્વરૂપે. તો અહીંયા ખાસ આ વ્યાખ્યા પ્રવાહી શબ્દ યાદ રાખવાનો. પ્રવાહી સ્વરૂપમાં પાણીનો વ્યય થાય તો તેને બિંદુ સ્વેદન કહે છે. અહીં તમને કહે છે કે પાણીના વહનની કુલ ક્રિયામાં મૂળદાબ માત્ર એક સામાન્ય દબાણ જેટલું જ અસરકારક છે. ચલો, આ બહુ અસરકારક નથી. ખાસ કે સામાન્ય રીતે જ્યારે પણ જો મૂળદાબ માપવામાં આવે છે, એક સાધન છે જેને કહેવાય છે મેનોમીટર, કે જે સામાન્ય રીતે પ્રેશર માપવા માટે વપરાય છે, એના દ્વારા પણ તમે મૂળદાબ માપી શકો છો. તો એપ્રોક્સિમેટલી 1 to 2 bar બારમાં માપો તો 1 to 2 bar, અને એટમોસ્ફિયરમાં માપો તો વધીને વધીને 5 to 10 એટમોસ્ફિયર જેટલું તમને મૂળદાબ જોવા મળે. એટલે મૂળદાબ ખૂબ જ વધારે નથી, ખૂબ ઓછું છે. એક તો સામાન્ય દબાણ જેટલું જ છે. બીજું કે આટલું દબાણ એ તમે ખૂબ જ ઊંચા વૃક્ષોમાં ક્યારેય મૂળદાબ જોઈ શકો નહીં. તો આ મૂળદાબ છે એના તમે નેગેટિવ પોઈન્ટ કહી શકો અથવા મૂળદાબની લિમિટેશન કહી શકો. બરાબર છે? કે ક્યારે ક્યારે જોઈ શકાય, શેમાં જોઈ શકાય, તો એક તો ખૂબ જ ઓછું છે. એટલે આગળ જ આપણે કીધું કે નીચા કદની વનસ્પતિ, બરાબર, નીચી વનસ્પતિ છે એમાં જ તમે મૂળદાબ જોઈ શકાય છે. ખૂબ જ ઊંચી વનસ્પતિમાં આ વસ્તુ જોઈ શકાતી નથી, કારણ કે ઊંચા વૃક્ષોમાં પાણીના વહનમાં એની કોઈ મહત્ત્વની ભૂમિકા હોતી નથી. ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે ઊંચા વૃક્ષોમાં મૂળદાબની ખાસ કોઈ પાણીના વહનમાં ભૂમિકા હોતી નથી. એટલે એક તો દબાણ ઓછું છે, એટલે ખૂબ ઓછી ઊંચાઈ ધરાવતા વૃક્ષોમાં, કુમળા પ્રકાંડમાં તમે આ જોઈ શકો છો. મૂળદાબનું મહત્ત્વપૂર્ણ યોગદાન, તમે જલવાહકમાં પાણીના અણુઓ એના કારણે નિરંતર કડીના રૂપમાં સ્થાપન થાય. આગળ પણ આપણે જોયું કે પાણીનો એક અણુ વહન નથી પામતો, પાણી માસ ફ્લો ધરાવે છે, સામૂહિક વહન. તો મૂળદાબને કારણે એવું થઈ શકે કે જે પાણીના અણુઓ આમ કળી સ્વરૂપે, એટલે કે અધિસ્તરમાંથી પાણીનો અણુ હોય, એની એક ચેનલ હોય, પાણીના અણુ એકબીજા સાથે જોડાયેલા હોય, બાહ્યકમાં આવેલા પાણીના અણુઓ સાથે બાહ્યક છે, અંતઃસ્તર, પછી એ પરિચક્ર, જલવાહક પેશી, એ જલવાહક પેશીનું વહન અંદરો અંદર થતું હોય, તો એક જે પાણીના અણુનું એક કળી ચેનલ જે હોય
એટલે કે પાણીનું અણુઅણુ એકબીજા સાથે જોડાયેલું હોય એ રૂપમાં સ્થાપન થઈ શકે મૂળદાબને કારણે જલવાહક પેશીમાં. જો કે મોટે ભાગે બાષ્પોત્સર્જન થાય તો તણાવ ઉત્પન્ન થાય છે અને તણાવને કારણે આ સાતત્ય તૂટે છે. આ કળીના સ્વરૂપમાં પાણીના અણુ, આમ કળીના સ્વરૂપમાં એટલે કે છે કે પાણીનો એક અણુ બીજા અણુ સાથે આ રીતે જોડાયેલો હોય. જો આવું કંઈક કહી શકો તમે કે ધારો કે આ મૂળ છે, બરાબર, આ એની જલવાહક પેશી છે, તો અહીંયા એમ કહે છે કે પાણીનો એક અણુ એના બીજા સાથે બીજા સાથે બીજા સાથે આ રીતે જોડાયેલો હોય, અહીંયા પણ હોય અને અહીંયા જલવાહકમાં ઉર્ધ્વ પણ એવું જ હોય કે પાણીનો એક અણુ અણુ બીજાની સાથે આમ કળી સ્વરૂપે જોડાયેલો હોય. તો આ મૂળદાબને કારણે આ સાતત્ય જળવાઈ રહે, પરંતુ બાષ્પોત્સર્જનના કારણે ખેંચાણ થાય અને તમે કોઈ પણ આમ કળી સ્વરૂપે વસ્તુ જતી હોય ને આમ ખેંચો તો આ સાતત્ય તૂટે છે. મોટે ભાગે પાણીનું વહન કરવામાં મૂળદાબનો ખાસ કોઈ અર્થ રહેતો નથી, કારણ કે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખૂબ જ ઊંચાઈ સુધી જો પાણીનું વહન થઈ શકે તો જ એ આપણા માટે પૂરતું છે. તો મોટાભાગની વનસ્પતિઓમાં કોના દ્વારા વહન થતું હશે? તો નેક્સ્ટ પોઈન્ટ, બાષ્પોત્સર્જન દ્વારા એક ખેંચાણ બળ કે શોષક દાબ આ વહનની જરૂરિયાતને પૂરતી કરવા માટે પૂરતો છે. તો ઇન શોર્ટ, મૂળદાબ છે એનું લિમિટેશન છે, બરાબર છે, અને મૂળદાબમાં બિંદુ સ્વેદન સ્વરૂપે થોડું પાણી વહન થાય. તો ઇન શોર્ટ, મૂળદાબ એક નાની ઊંચાઈની વનસ્પતિ માટે કદાચ થોડાક વહન માટે જવાબદાર હોઈ શકે, કારણ કે એક તો પ્રેશર ઓછું છે, બરાબર, પછી પાછું બધી સિઝનમાં પણ જોઈ શકાતું નથી. જ્યારે વનસ્પતિ ગ્રોઈંગ એની સિઝન હોય, સામાન્ય રીતે જે તમે કહી શકો કે રેની સિઝન, વરસાદની ઋતુમાં કે જ્યારે વનસ્પતિમાં પૂરતા પ્રમાણમાં જમીનમાં પાણી હોય અને એનો ગ્રોથ ખૂબ જ સારો હોય, ત્યારે જ મોટાભાગે થોડું બિંદુ સ્વેદન, સોરી, મૂળદાબ જોઈ શકાય. બાકી ઘણી બધી વનસ્પતિઓમાં તો મૂળદાબ જોઈ શકાતો જ નથી, જોવાય તો પણ ખૂબ ઓછું દબાણ ધરાવે, પાછો દિવસ દરમિયાન જ જોઈ શકાય. એટલે મૂળદાબ ખાસ કોઈ વનસ્પતિમાં પાણીના વહનમાં ભાગ ભજતો નથી, પરંતુ ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં કદાચ એ જોઈ શકાય છે, બરાબર. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં આપણે જોવું હોય તો આપણે બાષ્પોત્સર્જન પર જવું પડે. પણ જે આગળ પ્રયોગ તમને આપેલો છે એની ફિગર એકવાર હું તમને દર્શાવી દઉં છું, એટલે થોડીક તમને માહિતી ખબર પડે કે કઈ રીતે આપણે, એક તો અહીં જોયું જ કે આ રીતે તો થઈ શકે છે કે તમે અહીંયા કાપો મૂકો તો અહીંયા બિંદુ સ્વરૂપે પાણીનું વહન થાય, પણ બીજી રીતે પણ આ એક પ્રયોગ થાય છે અને એનું પ્રેશર પણ માપી શકાય છે. તો એક પ્રયોગ જરાક તમારી સાથે શેર કરી લઉં છું. ચલો એક ફિગર અહીં તમને દર્શાવી દઉં છું. ચલો એક કુંડું છે, બરાબર, એમાં સારી રીતે પાણી પાયેલું કુંડું છે, એનો એક છોડ લીધો છે. હવે જુઓ, છોડમાં અહીંયા એ જમીનનું લેવલ એની ખૂબ જ નજીકના ભાગમાં અહીંયા કાપો મૂકવામાં આવે છે, એટલે આપણી જોડે આટલું પ્રકાંડ રહે છે, સ્ટેમ એટલે કે આટલું પ્રકાંડ રહે છે. એના પર એક રબરની ટ્યુબ આ રીતે લગાડેલી છે અને એક, એટલે મૂળ આખો આ જે રબરની આવી ટ્યુબ જેવો ભાગ છે એમાં એક બાજુ આ સ્ટેમ ઉપર ચડાવી દીધેલી હોય, એટલે પ્રકાંડ પર, અને એના બીજા ભાગ પર આ રીતે એક ગ્લાસની ટ્યુબ, જો કાચની નળી આ રીતે લગાડી શકાય. સમજાયું? આ રબર ટ્યુબ કેમ કરીએ છીએ? સામાન્ય રીતે આપણે બે નળીને જોઈન્ટ કરવું હોય તો વચ્ચે જે જોઈન્ટિંગવાળો ભાગ દર્શાવે એવું કંઈક છે, એટલે ડાયરેક્ટ આ પ્રકાંડ પર તમે કાચની નળી ન ચડાવી શકો, એટલે વચ્ચે આવી એક રબર ટ્યુબ લીધી છે. આનું બીજું કોઈ કામ નથી પ્રયોગમાં, પણ આ રબર ટ્યુબને કારણે શું થાય કે રબર ટ્યુબનો એક ભાગ આ રીતે પ્રકાંડ પર ચડાવી દો અને એનો જે બીજો ભાગ છે એ તમે અહીંયા આ રીતે આ નળી પર ચડાવી દો. આ એક કાચની નળી છે આખી, તમે એને ક્લેમ્પ દ્વારા એક સ્ટેન્ડ સાથે જોડી દીધેલી છે, બરાબર. ચલો આ એ શું દર્શાવે છે કે આ જે નળી છે એમાં હું પહેલાં શરૂઆતમાં આવું થોડુંક કલરવાળું પાણી ભરી દઉં છું આ નળીમાં, બરાબર છે, અને પછી આખા સાધન એને એકથી બે કલાક માટે સવારે અથવા છાયામાં ભેજવાળા વાતાવરણમાં મૂકવામાં આવે છે. બે ત્રણ કલાક પછી તમે જુઓ તો આ જે પાણી છે નળીમાં એ આપણે લેવલ કરેલું એ વધી અને અહીંયા બી દેખાય છે. શેના કારણે હોઈ શકે? બીજું કે જુઓ, આ જે ગ્લાસ ટ્યુબ પર આવી રીતે પેટ્રી ડિશ ઊંધી વાળી દીધેલી છે એ કોઈ ડિશ, આ પેટ્રી ડિશ ઊંધી વાળવાનું રીઝન શું છે કે જો આ તમે ખુલ્લું રાખો તો ઓપન વસ્તુ હોવાને કારણે વરાળ, બહારનું વાતાવરણ ગરમ હોય તો બાષ્પોત્સર્જન થઈ શકે. આપણે બાષ્પોત્સર્જનની ગેરહાજરીમાં આ પ્રક્રિયા જોવી છે, એટલે આની પર કેમ આપણે વાટકી ઊંધી વાળી દીધી હોય. એવી રીતે કાચની એક ડિશ, એટલે આ ભાગ ખુલ્લો રહે નહીં, ટૂંકમાં તમે ઓઇલ ડ્રોપ પણ અહીંયા લગાડી શકો, પણ આ પેટ્રી ડિશ ઊંધી લગાડી દો, એટલે કે આમ વાટકી કે ડિશ ઊંધી લગાડી દો, એટલે આ છેડો પેક થઈ જાય, બરાબર છે. ચલો આ ટ્યુબમાં આપણે એ સુધી પાણી રંગીન ભરેલું અને આખું સાધન થોડી વાર માટે મૂકો તો આ સાધનમાં અહીંયા બી સુધી પાણી ઉપર ચડી જાય છે. તો એ દર્શાવે કે આ રીતે પાણી ઉપર કેમ ચડ્યું. જો એ ભેજવાળું વાતાવરણ છે
આપણે બંધ કરી દીધું છે એટલે બાષ્પોત્સર્જન શક્ય નથી. પ્લસ આખું સાધન છે આપણે ક્યાંય ભેજવાળા વાતાવરણમાં અથવા છાંય મૂકેલું છે, બરાબર, તો અથવા સવારના જ આપણે આ પ્રયોગ કરી રહ્યા છીએ. તો અહીંયા આ સ્ટેમમાં કંઈક પ્રેશર લાગતું હશે અને પ્રેશરના કારણે આ પાણી છે એ આપણું ઉપર ચડ્યું. એ દર્શાવે છે એ થી બી સુધી પાણી ઉપર ચડ્યું તો એનો મતલબ કે મૂળદાબ હાજર છે. આ જ પ્રયોગમાં જો તમે અહીંયા ધારો કે આ સ્ટેમ છે, અહીંયા કાપેલી છે, રબર ટ્યુબ દ્વારા આપણે જે કાચની ટ્યુબ લગાવી છે એના બદલે મેનોમીટર નામનું જે સાધન છે એ લગાડી દો, અહીંયા એમાં પારો ભરેલો હોય છે, બરાબર છે, આ સાધનને મેનોમીટર કહે છે, અને એને સ્ટેન્ડ દ્વારા આની સાથે ગોઠવી દો તો અહીંયા પાણી આ રીતે ઉપર આવે. અહીંયા આ રીનું ફ્લુઇડ હોય જ છે મેનોમીટરમાં, તો પાણી અહીંયા આવવાના કારણે આ પારો છે ઉપર ચડશે મર્ક્યુરી, અને પારો ઉપર ચડે તો અહીંયા એનું પ્રેશર તમે માપી શકો છો. આ જે બધા આંકા આપેલા છે પ્રેશર માપી શકાય છે. તો સામાન્ય રીતે તમને એમ કહે છે કે જ્યારે પણ આ પ્રેશર જુઓ તો વધુમાં વધુ 5 એટમોસ્ફિયર જેટલું પ્રેશર જોઈ શકાય, તો આના દ્વારા મૂળ દાબ માપી પણ શકાય છે, બરાબર. આપણે સિમ્પલ સાધનમાં તમને એવું કીધેલું કે આવું કુંડું લઈ લઈએ, બરાબર, અને એની પર આ રીતે કોઈ છોડ છે એમાં આ રીતે અહીંયા નજીક જે કાપો મૂક્યો છે એ રીતે કાપો મૂકી દો તો અહીંયા આપણે પાણી સ્વરૂપે પાણી આ રીતે બિંદુ સ્વરૂપે પાણી બહાર નીકળેલું દેખાય તો એ દર્શાવે કે પાણી બહાર નીકળે છે એટલે મૂળ દાબ છે. પણ આ રીતે ટ્યુબ લગાડી દો તો એ પાણીને ઉપર ચડતું પણ જોઈ શકો, અને આ રીતે મેનોમીટર નામનું સાધન લગાડી દો તો તમે અહીંયા મર્ક્યુરી પારો જે ઉપર ચડે છે એના દ્વારા પ્રેશર પણ માપી શકો કે કેટલો મૂળ દાબ છે, બરાબર. તો અહીંયા એક આપણે સિમ્પલ ટોપિક કે મૂળ દાબ સિદ્ધાંત એટલે શું એના વિશેની માહિતી મેળવી. મૂળદાબ સિદ્ધાંત વિશે ખાસ સમજો કે ખાસ કોઈ પાણીના વહનમાં ભાગ નથી ભજવતો તો કેમ સમજીએ છીએ. મૂળદાબ હોય તો તમે નીચેથી દબાણ લાગે ને ઉપરથી તણાવ બળ, તો તણાવ બળની અસર વધુ સારી થઈ શકે. પરંતુ ઘણી મૂળદાબનો સામાન્ય રીતે લિમિટેશન એવું છે કે બધી જ વનસ્પતિમાં જોઈ નથી શકાતું. એક તો ખૂબ જ ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં જોવા મળે, બીજું એક દબાણ એટલું બધું વધારે નથી કે પાણીને ખૂબ ઊંચું ચડાવી શકાય. સામાન્ય રીતે 1 to 2 bars અથવા 5 to 10 atmosphere જેટલું દબાણ હોય છે. આ દબાણ ઓછું છે, અપૂરતું છે. બીજું ચોક્કસ સિઝનમાં જ જોઈ શકાય છે, વર્ષા ઋતુ જેવી સિઝન કે જ્યારે છોડ એકદમ ગ્રોઈંગ સિઝનમાં હોય, છોડને પૂરતું પાણી મળ્યું હોય ત્યારે જ જોવા મળે. ટેમ્પરેચર વધારે હોય, ઓક્સિજનનું લેવલ સામાન્ય રીતે ઓછું હોય ત્યારે મૂળદાબ જોઈ શકાતો નથી. બીજું કે બાષ્પોત્સર્જન ઓછું હોય અથવા ગેરહાજર હોય ત્યારે જ મૂળદાબ જોઈ શકાય, એટલે રાત્રે કે વહેલી સવારે. તો ઇન શોર્ટ, મૂળદાબ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં ખાસ કોઈ પાણીના વહનમાં ભાગ ભજવતું નથી, પણ ઓછી ઊંચાઈ સુધી આ જોઈ શકાય છે. એટલે એક સિદ્ધાંત, ઉર્ધ્વ વહન માટે થોડુંક ભાઈ ભાગ તો ભજવે જ છે ક્યાંક ને ક્યાંક, ઉર્ધ્વ વહનમાં થોડો તો થોડો, પરંતુ એનો અહીંયા ફાળો છે. તો આપણે અહીંયા મૂળદાબ સિદ્ધાંત વિશેની માહિતી મેળવીએ. ચલો આજનો આપણો ટોપિક આટલો જ રાખીએ છીએ. એક નાનું લેક્ચરમાં આપણે મૂળદાબ સિદ્ધાંત વિશેની માહિતી મેળવી ગયા. તમને થિયરી પણ પૂછે, બિંદુ સ્વેદન એટલે શું વ્યાખ્યા પણ પૂછે છે ખાસ, તો પ્રવાહી સ્વરૂપે પાણીના વ્યયને બિંદુ સ્વેદન કહે. બિંદુ સ્વેદન ક્યારે જોઈ શકાય? જ્યારે મૂળદાબ જોઈ શકાય ત્યારે બિંદુ સ્વેદન જોઈ શકાય. એમસીક્યુમાં પણ ધ્યાન રાખશો, બરાબર. તો આના સાથે આપણે આજનો ટોપિક પણ પૂરો કરીએ છીએ અને આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. જય